સીતારામની જય શ્રી કૃષ્ણ. તો મજામાં બધા? તો સારું, તો આપણે જોઈએ રસોઈનો ટાઈમ થયો, રૂટીન કામ થયું બધું. ફાલુબેન નોકરી ગયા ને ભોલો ભાઈ જો હમણાં જમવા આવવાના છે, એટલે આપણી જો રસોઈની તૈયારી કરીએ. રસોઈ માસ બનાવ્યો જો સંભારો, ગાજરનું ને કોબીનું ને આપણી ભરેલ રીંગણાનું ભળતું બનાવીએ. ભરેલ રીંગણાનું શાક, એમાં સીંગદાણા નાખ્યા અને હળદર, મીઠું, ચટણી, લસણ, ગોળ સેજ નાખો. હમણાં ગળવું જોઈએ એટલે સેજ એવો ગોળ નાખો. ધાણા જીરું, લીલા ધાણાની સૂકી ધાણાનો પાવડર બે નાખી દીધું. તો આપણી જો ભરેલ રીંગણાનું શાક બનાવીએ, ટનાટન ભરેલ રીંગણાનું શાક. અટાણતા રીંગણા બહુ મસ્ત આવે એટલે શાક પણ સરસ થાય. તો આવો આપણે બધાએ શાક વઘારીએ જોઈએ. બાજરાના રોટલા પણ બનાવવાના છે અને રોટલી બનાવવાની છે આપણે. તો આપણે જો પેલા નાખીએ રાઈ, પછી નાખીએ જીરું, આ નાખી હિંગ. ના આપણા ભરેલ રીંગણા બટેટા છે આખા, ભટુરિયા રીંગણા કહેવાય. આને ભટુરિયા કે ભટિયા રીંગણા કહેવાય, બધું એક જ છે પણ ખાલી આપણે બોલવામાં થોડોક ફેરફાર થાય. ભટુડિયા અને ભટિયા જે કયો ને આખા રીંગણા, ઘણા ઘણાનો બોલવામાં ફેરફાર હોય થોડો ઘણો. બાકી તો જો આપણે આ રીંગણા બટેટા વટાણા તો જો આપણે આ શાક વઘારી નાખ્યું, એવા આપણી ફરીથી મસાલો કરવાનો છે રીંગણાનો અને બટેટાનો. તો સેજ નાખવાની હળદર, સેજ નાખવાનું મીઠું, સેજ નાખવાનું ધાણા જીરું અને આ બધો મસાલો નાખ્યા પછી અને તેલમાં તેલમાં ચોળવવાના છે એકદમ વટાણા, રીંગણા, બટેટા બધું. ને પછી આપણે આ મસાલો નાખવાનો છે એટલે એકદમ લોંદા જેવું શાક થાય અને રોટલા જોડે ખાવાની મજા આવે એકદમ. એટલે જો આપણું આ રીંગણાનું શાક કરીએ આપણી, તો થોડીક વારની તેલમાં રહેવા દેવાનું છે. હાલો આપણો શાક બાગ કાકડી સીટી થયેલી, થેગું સંભારો પણ થેગો હોય છે. છાશ કરવાની આજ બાકી છે, આજ મારે મોડું થેગું કારણ કે આજ મારે રૂટીન કામ વધારે હતું એટલે માં મોડું થયું. તો એમ આપણી જો રોટલા કરેલી, એ રોટલા કરે ને પછી આપણે કંઈક નવીનમાં કરીએ. જે ગામમાં જવાનું છે કાલે, ગામમાંથી બોરની કેળાને એવું લેવી હતી. તો બોર એવા ઉતરના કે તમે કિલો બે કિલો પીડાવ્યું તો એ ખાઈ જાવ એવું મન થયું હતું. એવા મીઠા ભાદરના બોર ઉતા, ભાદર કાંઠાના. એટલે હું કાલે લેવી હતા, છોકરા કહે કે મમ્મી આજ તું કિલો દોઢ કિલો વધારે લેજે. એટલે જો આખરી ગામમાં જવાની છે, હું બોર લેવા સ્પેશિયલ જવાની છે, બીજું તો કંઈ કામ નહીં. એટલે જો આ રોટલા ઘડે અને આ સીટી બે થઈ જાય ને, બે રોટલા કરના રોટલી, એટલે હું આખરી ગામમાં જવાની છે. તો આખરી બોરની હું બધું લેવાની છે અને ગામમાં ગા પછી તો આ કંઈ નક્કી જ ન થાય, કાં લેવું ને કાં ન લેવું. તો લસણ ફેર્યું, બે દિનું રહ્યું તો આપણી લેવીએ. લસણનો ભાવ છે 300 રૂપિયા, પણ તોય ખાવું પડે એમાં હાલે જ નહીં. એટલે આપણે જો આગળ બધું લે આવીએ, લસણ લેવાનું છે ને આપણી બોર લેવા જવાનું છે, એવું બધું આપણી હમણાં લે આવીએ. અને આ રોટલા, રોટલી થઈ જાય એટલે આપણી આપણી નીકળીએ ગામમાં. તાતા ભોલાભાઈ આવે જાય, આજે આજે વાયગા પૂણા બાદ, એટલે આજે 15 મિનિટની વાર છે એટલે આપણી 15 મિનિટમાં રોટલા રોટલી થઈ જાય. 3 જણા 4 જણા રોટલા રોટલી કરતા કંઈ વાર ન લાગે. એટલે જો આકડી હું કરેલા ને આ જો રોટલા કરી લીધા ને રોટલી કરવાની છે, તો રોટલી સહાત કરવાની છે. એટલે આકડી જો રૂટીન કામ કરી લીધું ને એવા આકડી જો આપણી ગામમાં જવાના છે. ને ચા પાણી તો આજ વહેલા પીવાય ગયા, ચા પાણી તો પીએ લીધા. ને એવું જો કોઈ ન આવે તો વાંધો નહીં, નકર આકડી આવી જાય કે ચા પાણી બનાવો, ચા પાણી બનાવો. એટલે આપણી સામાથી જ હવારમાં જ નવીના ન થાય એટલે ચા ચાલુ જ હોય. જો આપણા રોટલો
ચડે ગો રીંગણા નો શાક, આખા રીંગણા નું શાક, બાજરા ના રોટલા, કોબી ગાજર નો સંભારો, તો આવો બધા ખાવા. હાલો તો જો આપણે આ મુઠિયા ઢોકળા બનાવવાના છે તો આપણે જો બધી તૈયારી તો જો કે કરે જ લીધી, મારી તૈયારી જ હોય પછી જ હું બનાવા, ઉઠ બે થાય નહીં એટલી બધી તૈયારી કરે પાસે બેઠી. એટલે જો આમાં છે ભાત, આ છે લીલી ધાણા ભાજી, આ છે મેથીની ભાજી, અને આ છે ડુંગળી, ને આ આપણી છે ને દૂધી ખમણેલી. આ બધું તૈયાર કરી લીધું. એવા આમાં છે આપણી લીલા મરચાં, આદુ ને લસણ, એની ચટણી બનાવેલી છે, એ પાપડિયામાં ઉમેરવાની છે. એ આપણી આમાં ત્રણ જાતના લોટ નાખવાના છે. જો કે અમે તો જવાય બાજરો ભેગા ખાઈએ, એટલે આ છે ને બાજરાનો લોટ છે, જુવાર બાજરાનો, થોડોક આપણે આ ઉમેરવાનો છે. આ છે ઘઉંનો લોટ ઝીણો, આ છે આપણે ચણાનો લોટ, તો આપણે આ ચણાનો લોટ છે તો વધારે પ્રમાણ થોડુંક ચણાનું નાખીએ તો અસલ થાય મુઠિયા ઢોકળા. મણીતા મુઠિયા ઢોકળા અસલ ભાવે, પોચા એકદમ પોચા થાય ઢોકળા. આ છે મીઠું, આ છે હળદર, એક ચમચી, ને આ એક ચમચી છે ધાણા જીરું, આ છે આપણે હિંગ, ને આપણે આ છે બે દાણા ખાંડના. બે દાણા જો ખાંડ મારી ફેવરેટ છે, પણ એ ઓછી કરી નાખી, એ ગોળ વધારે ઉપયોગ કરીએ, પણ ઢોકળામાં તો કઈ ગોળ ઉપયોગ થતો ને, એટલે પછી આ બધું ભેગું. એવા આપણે આ સેજ ફૂલસોડા ભજીયામાં નાખવાના છે, આપણે સેજીવા નાખવાના છે, બે ચપટી જેટલા નાખવાના છે બજરની. એવા આપણે આમાં નાખવાનું છે તેલ. તો આપણા મુઠિયા ઢોકળા એકદમ મોઢામાં નાખીએ તોય પલરે જાય એટલા સોફ્ટ થાય, અને મસાલો બધો ખૂબ નાખો, કારણ કે શિયાળો છે ને એટલે બહુ બધો આવે. જો મેથી આવે, લીલું લસણ આવે, ધાણા આવે, આદુ આવે, મરચા આવે, એટલે આપણી એમ વધારે અસર થાય આપણી. તો જો આપણે આ બધી તૈયારી કરી લીધી ને આપણી એમ લોટ બાંધે લેવો, પહેલાં પાણી નાખવાનું નથી થતું, કારણ કે આમાં ભાત છે અને દૂધી છે, એટલે દૂધીમાં પાણી હોય એટલે આપણી છે ને આખરી નાખવું નથી પાણી. એટલે જો આપણે આ લોટ બાંધવાનો છે, એકદમ ફૂલ બાંધેલી એ પછી સેજ પાણી નાખતા જઈએ. હાલો તો આપણો જો આ લોટ બંધાઈ ગયો, બધો મસાલો નાખે ને સરસ એકદમ એકદમ પોચો ને સ્મૂથ, એટલે આપણા ઢોકળા એકદમ રૂપારા પોચા થાય. ને આમાં નીચે જો પાણી નાખી દીધું ને માથે જો આ ડીશ મૂકી દીધી તો ઘણા મુઠિયા ઢોકળાઈ વાળે, ઘણી વાર આવી રીતે મૂકો ને એટલે તાત્કાલિક ચડે જાય, ચડતા વાર ન લાગે ઢોકળાની. એટલે આ રીતે આપણી મુઠિયા ઢોકળા મૂકવાના છે. તો હાલો આપણી મુઠિયા ઢોકળા આ રીતે કરે ને આપણી બધી તૈયારી થઈ ગઈ છે મુઠિયા ઢોકળા મંડીએ મૂકવા. તો જો એ આ બે ઢોકળા મૂક દીધા ને એવી રીતે ઉપરાવી ઉપરાવી મૂકતું જવાનું ઢોકળા. હાલો તો આપણા ઢોકળા સળેગા, આવું દેખાય કે ઢોકળા સળેગા, તો જો આપણે આ ચાકુ નાખીએ એટલે ચોટે નહીં, એટલે આપણા ઢોકળા ચડેગા. જો એવા આપણી આણી છે ને ઠરે જાય, એટલે રાઈ ઝીણું અને તલ મૂકે ને આપણે વઘારે નાખવાના, તો આપણા ઢોકળા સળેગા. તો એવા આપણે જો ઉતારે લઈએ ને વઘારે લઈએ, વઘારે હું બે જાય ખાવા.